एक મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરી આ સમાચાર તરફ. સુરતથી સમાચાર. હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીએ કર્મચારીઓને આપી મોંઘી દાટ ભેટ. ત્રણ કર્મચારીઓને 1 કરોડની કાર ભેટ આપવામાં આવી છે. હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીએ કર્મચારીઓને ભેટ આપી છે, જેમાં 3 કર્મચારીઓને 1 કરોડ રૂપિયાની કારની ભેટ આપવામાં આવી છે. જોકે દિવાળીના સમય પર હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપની આ પહેલા પણ તમામ કર્મચારીઓને ટાટા નેનો જે કાર હતી તે ગિફ્ટ કરી ચૂક્યા હતા. અને આ પ્રકારની જે તેમનું રેકોર્ડ રહ્યું છે, તમામ કર્મચારીઓને તેઓ આ પ્રકારની ભેટ આપતા હોય છે, ત્યારે 3 કર્મચારીઓને 1 કરોડ રૂપિયાની આ કાર ભેટ આપવામાં આવી છે. હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપની સુરતની આ કંપની છે, અને તેમના દ્વારા આ જે 3 કર્મચારીઓ છે તેમના કંપનીના તેઓને મોંઘી દાટ ભેટ આપવામાં આવી છે. સંવાદદાતા પારુલ મહાડિક ફોન લાઈન પર છે. પારુલ, 3 કર્મચારીઓને 1 કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવી છે આ કંપની દ્વારા, શું વિગતો? ચોક્કસથી જગદીશ, સુરતની જે ડાયમંડ કંપની છે હરેકૃષ્ણ એક્સપોર્ટ, એ આ પહેલા પણ દિવાળીમાં જે તેમના ત્યાં કર્મચારીઓ કામ કરે છે તેમને પણ 1900 જેટલી ગાડીની ગિફ્ટ અત્યાર સુધી આપી ચૂકી છે. સાથે સાથે આજે જે ખાસ કાર્યક્રમ યોજાઈ ચૂકે એમાં જે છે કંપનીમાં જે 25 વર્ષથી વધારે સમયથી કામ કરી રહ્યા છે તેવા 3 મેનેજરને આજે 1 કરોડની 3 મર્સિડીઝ ગિફ્ટ કરવામાં આવી છે. ચોક્કસથી કર્મચારીઓને કામની કદર થતી હોય તેના ભાગરૂપે જ જે છે કંપનીને વફાદાર રહીને જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓને બિરદાવવા માટે આજે 3 મેનેજરને છે 1 કરોડની 3 મર્સિડીઝ આપવામાં આવી છે. સાથે જે કર્મચારી જેમનું મૃત્યુ થયું છે એમના પરિવારને પણ 1 કરોડનો જે છે ડ્રાફ્ટ આપવામાં આવનાર છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે આખો અત્યારે કાર્યક્રમ જે છે યોજાઈ રહ્યો છે. આ પહેલા પણ હરેકૃષ્ણ એક્સપોર્ટ જે છે આ જ પ્રમાણે કર્મચારીઓને બિરદાવવા માટે જાણીતી છે, એટલે આજે જે આ કાર્યક્રમ યોજાયો છે તે ચોક્કસથી એક અનોખી બાબત કહી શકાય. બિલકુલ પારુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો 25 વર્ષ જૂના જે કર્મચારીઓ છે તે 3 કર્મચારીઓને 1 કરોડ રૂપિયાની ગાડી ભેટમાં આપવામાં આવી.